समस्त हिंदू संगठन द्वारा थराद नायब कलेक्टर कचेरी में આપવામાં આવેલ આવેદનપત્ર માં જણાવવામાં આવ્યું હતું કે હીન અને અભદ્ર લાગતી ભાષામાં કોઈપણ ધર્મપક્ષ કે સંપ્રદાયની વ્યક્તિને અનુયાતિત વાત કરી ન શકે તેટલી હલકી ટિપ્પણીઓ ગોપાલ ઇટાલિયા તથા કમલેશ જાદવ નામના શખ્સોએ કરી છે. સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા થરાદ ખાતે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે માત્ર બ્રાહ્મણ કે સાધુ જ નહીં સમગ્ર સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે દુર્વ્યવહાર ભર્યા આચરણ દુઃખ છે. રાજકીય લાભ લેવાની હલકી માનસિકતા રાખનાર ગોપાલ ઇટાલિયા કમલેશ જાદવ નામના શખ્સ સામે ધાર્મિક લાગણી દુભાવવા જ્ઞાતિ જાતિ વિરુદ્ધ ઉશ્કેરક જનિક સંદેશા મોકલવા સામાજિક સમરતામાં બુદ્ધિપૂર્વક તિરાડો પાડવાના આ બધાથી ગંદુ રાજકારણ ખેલવાના મનસૂબા સંદર્ભો ન્યાયિક મામલો દાખલ કરી પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી. કૃત્ય કરનાર શખ્સ ગુનો કરનારની માફી અયોગ્ય સ્થાને માંગે તેનાથી ગુનો મટી જતો નથી. અરજતા ફેલાવ્યા અંગે દંડ સજા તેમજ યોગ્ય જગ્યા પર માફી મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. તદુપરાંત બનાસકાંઠાના સુઈગામ મુકામે આવેલા વર્ષો પૂરણા શિવાલયને તોડફોડ કરી હિન્દુ સંસ્કૃતિ સાથે દુર્વ્યવહાર ભર્યું વ્યક્ત કરવામાં આવ્યું હતું. જો તેમની ઉપરોક્ત રજૂઆત અંગે સંતોષકારક ન્યાય પ્રક્રિયા આગળ નહીં વધે તો લડતનો માર્ગ અપનાવવાનો નિર્ણય કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હરર મહાદેવ. આજ અઠવાડિયા પૂર્વ સુઈગામની અંદર સ્વયંભૂ જે શિવલિંગ પ્રગટ થયેલું છે એ મહાદેવજીના મંદિરે અસામાજિક તત્વોએ આવી અને શિવલિંગને નુકસાન પહોંચાડીને એની તોડફોડ કરવામાં આવી છે, જેની સમસ્ત હિન્દુ યુવાનોની લાગણી દુપાણી છે અને હિન્દુ સમાજની લાગણી દુપાણી છે. એ નિમિત્તે આજે અમે સર્વ હિન્દુ સમાજના યુવાનો એકત્રિત થઈ અને થરાદ કલેક્ટર કચેરી આવી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે સાહેબ આવા અસામાજિક તત્વોની સામે તરત કડકમાં કડક પગલાં લઈ અને એમને સજા થાય અને આવા લોકોને ખુલ્લા પાડવામાં આવે કે આ લોકોએ આવું કૃત્ય કર્યું છે તે એમની અમને પણ જાણ થાય અને બહેનશ્રી પૂજા યાદવ સાહેબ આઈપીએસ એમને પણ આ વિસ્તારમાં ખૂબ સારી કામગીરી કરી છે તો બહેનને પણ અમને વિશ્વાસ છે કે બહેન ક્યાંક ને ક્યાંક આવા લોકોને ગોતી અને આવા અપરાધીઓને સજા અપાવે એવી જ વિનંતી છે સર્વ હિન્દુ સમાજના યુવાનો વતી. આજે સમસ્ત હિન્દુ સમાજ અહીં થરાદ ખાતે કલેક્ટર સાહેબને આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ કે હિન્દુ ધર્મ સંસ્કૃતિ વિરોધ સમાજ વિરોધ આ ગોપાલ ઇટાલિયા એક નીચ રાજનીતિ કરી રહ્યા છે અને બીજા એક જૂનાગઢના કમલેશ જાદવ એટલે સમસ્ત હિન્દુ સમાજ એક ન થાય એટલા માટે બીજા રાજકીય પક્ષો ઉપર આક્ષેપ આપી રહ્યા છે કે એ આ પહેલાંનો વિરોધ છે આ છે બાકી હિન્દુ સમાજ વિરોધ નથી કરતો એટલે એમનું એક અંગ્રેજો જેવી ખરાબ રાજનીતિ છે. બાકી ગદ્દારને અમે માફ કરશું નહીં. ગદ્દારને માફ કરે એ ગદ્દાર કહેવાય અને ગદ્દારને જે પાલટી રાખે એ ગદ્દાર કહેવાય, ગદ્દારને જે સાથ આપે એ ગદ્દાર કહેવાય. એટલે ગદ્દારને અમે ક્યારેય માફ નહીં કરીએ. હિન્દુ સમાજ જાગૃત છે અને રહેશે, કોઈ પણ કાલે એને છોડશું નહીં. જય યશપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, થરાદ.